અમદાવાદમાં વધુ એક કાર અકસ્માત સર્જાયો છે. માણેકબાગ નજીક વિસ્તારમાં મોડી રાત્રે બીએમડબલ્યુ કાર ચાલકે અકસ્માત કર્યો છે. જાણો શું છે સમગ્ર ઘટના. અમદાવાદ શહેરમાં અકસ્માતો થવાનો સિલસિલો બંધ થવાનું નામ જ ન લેતા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે. ગત રાત્રે 1 વાગ્યાની આસપાસ માણેકબાગ નજીકના વિસ્તારમાં મોડી રાત્રે બીએમડબલ્યુ કાર ચાલકે અકસ્માત કર્યો છે. સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે આ ચાલક નશામાં ધૂત હતો, જેના કારણે કાર ચાલકે અલગ અલગ જગ્યાએ ગાડી અથડાવી હતી. જાગૃત નાગરિકે નશામાં ધૂત કાર ચાલકનો વિડીયો બનાવ્યો છે, જે હાલ ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. આ કારના વ્હીલની હાલત જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે અકસ્માત સમયે આ કારની સ્પીડ ઘણી જ વધારે હોઈ શકે છે. આ કારની આગળનું એક વ્હીલ આખું ફાટી જ ગયું છે, તેના કુર્ચે કુર્ચા ઉડી ગયા છે. સેટેલાઇટ પોલીસ દ્વારા કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે. અકસ્માતને લઈને કાર ચાલક કમલેશ બિશ્નોઈ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ થયો છે. પોલીસે કમલેશ બિશ્નોઈ વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાયો છે. આરોપી વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ઓવરસ્પીડ કાર અને બેરિકેડને નુકસાન પહોંચાડવાનો પણ ગુનો નોંધાયો છે. નશામાં ધૂત નબીરાએ બીએમડબલ્યુ કારથી અકસ્માત સર્જીને સરકારી મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ચાલકે ગઈકાલ રાત્રે GJ01KA6566 નંબરની કાર આડેધડ ચલાવીને ફૂટપાથ સામે અથડાવી હતી. અકસ્માત સર્જીને કાર ચાલકે કાર જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બેમફાબ દોડાવી હતી, જે બાદ સેટેલાઇટ પોલીસે ફિલ્મોની જેમ તેનો પીછો કરીને માણેકબાગથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા કાર ચાલક કમલેશ બિશ્નોઈ દારૂ પીધેલો હોવાનું સામે આવ્યું છે, જે બાદ બીએમડબલ્યુ કારના ચાલકની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી છે. વસ્ત્રાપુર પોલીસ જજીત બંગલો 4 રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન જે બીજા નાના નાના એપ્રોચ રોડ નીકળે છે ત્યાં પારમેશ્વર મહાદેવથી જે એક રસ્તો કટ નીકળે છે તેની સામેની સાઈડ જે MT નો ડિવાઈડર અને જે રેલિંગ હોય છે તે કોઈ ગાડી ધડાકે ભર ટકરે એવો અવાજ આવતા પોલીસ એલર્ટ થઈ અને જે આ ચેકિંગ ડ્રાઈવ ચાલતી હતી તેમાં પોતાની ગાડી સાથે એ ગાડીનો પીછો કર્યો છે. મીનવાઇલ એ ગાડી સેટેલાઇટની હદમાં ક્યાંય છુપાવો ફાતલ કર્યો એ રીતે દેખાતી બંધ થઈ ગઈ. ત્યારબાદ કંટ્રોલના મેસેજ કરે એટલે સેટેલાઇટ પોલીસ અને વસ્ત્રાપુર પોલીસને આ બાબતે એક માણેકબાગની આજુબાજુ ફરીથી આ ગાડી ક્યાંક સાઈડમાં ફરીથી પકડાઈ છે એવી માહિતી મળતા 15-1 મિનિટનો સમય થયો છે આ ટોટલ બનાવ બન્યાને. ત્યાંથી આ ગાડીને સેટેલાઇટ પોલીસ દ્વારા લાવીને જે ચાલક હતા કમલેશભાઈ તુલસીભાઈ બિશ્નોઈ તે પીધેલી હાલતમાં હતા, તેમના વિરુદ્ધ 185 મુજબની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. સદર જે આરોપી છે તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેને એવું જણાવ્યું છે કે પોતે રાજસ્થાનનો વતની છે અને રાજસ્થાન તરફથી આવતા પોતાની સાથે જે દારૂ લાવેલ હતો તેમાંથી પોતે દારૂ પીધેલ હતો એવું જણાવે છે. ના, બોટલ નથી મળી આવેલ. હાલમાં પોતે એકલા દારૂ પીધેલો હોવાનું રટણ કરતો જાણી આવે છે. જજીસ બંગલો 4 રસ્તાથી પોલીસે પીછો કર્યો અને શિવરંજની બ્રિજ ચડી ગયા પછી આગળથી કટ યુટર્ન લઈ અને કટ મારીને ક્યાંક ગુમ થઈ ગયો એટલે સમજો ને અંદાજે 2-3 કિલોમીટરનો રન ગણી શકાય. સ્પીડ બાબતે તો કેમેરા ચેક કરવાની હાલમાં કંટ્રોલમાં પ્રક્રિયા ચાલુ છે વસ્ત્રાપુર પોલીસ દ્વારા અને અન્ય ગુનો વસ્ત્રાપુર પોલીસે દાખલ કર્યો છે 287 અને ડેમેજ ટુ પ્રોપર્ટી એક્ટ માટે. આપણે જેને ડ્રંક એન્ડ ડ્રાઈવ કર્યું છે બાબતે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવાની. એના મધર ફાધર મરણ ગયેલ છે, મૂળ રાજસ્થાનનું વતની છે. અમદાવાદ અહીંયા પત્ની સાથે બરોડા એક્સપ્રેસ કે શિરોમણી બંગલોઝમાં રહે છે.